નમસ્કાર દર્શક મિત્ર, હેલ્પ પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્ર, આપણે જાણીએ છીએ કે આયુર્વેદ શાસ્ત્ર એ 5000 વર્ષ જૂનું આપણું પૌરાણિક શાસ્ત્ર છે અને ભારતની સંસ્કૃતિ જોડે તે અજોડ રીતે જોડાયેલું છે. અને એટલા જ માટે તો આજે પણ ભલે એલોપેથીમાં મેડિકલ સાયન્સ ક્ષેત્રે ઘણી બધી શોધો થઈ, પણ આજે પણ લોકો આયુર્વેદમાં વિશ્વાસ કરતા હોય છે. લોકોની એવી ગેરમાન્યતા હોય છે કે આયુર્વેદની ટ્રીટમેન્ટ એ ખૂબ જ લાંબી હોય છે, ખૂબ જ જટિલ હોય છે અને એના કારણે કદાચ અમુક રોગો ઉપર તેની અસર નથી હોતી. પણ યોગ્ય સમયે સારવાર કરવામાં આવે અને યોગ્ય જગ્યાએ યોગ્ય ક્લિનિક અને એક સારા વૈદ્ય પાસેથી સારવાર કરવામાં આવે તો ચોક્કસથી કોઈ પણ ગંભીર પ્રકારના રોગમાં આયુર્વેદ તો કામ કરતું જ હોય છે. તો આજે આયુર્વેદ અંગે જ વાત કરવી છે નિસર્ગ આયુર્વેદમાં. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. આ જ અંગે વધુ ચર્ચા કરવાના, આપને જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય છે, આપને કોઈ રોગ અને બીમારી અંગે આયુર્વેદ અંગે શું એમાં માર્ગદર્શન છે, કઈ રીતે આયુર્વેદની દ્રષ્ટિએ એની સારવાર કરાવી, એનું માર્ગદર્શન આપવા માટે ફરી એક વખત ઉપસ્થિત છે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્ય રાજેશજી નમસ્કાર, સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં. નમસ્કાર. દર્શક મિત્રો, અમારી ફોન લાઇન ઓપન થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં આપ પણ અમને ફોન કરી શકો છો અને આપને જે પણ રોગ અને બીમારી અંગે પ્રશ્ન પૂછવો હોય એ આપ વૈદ્ય રાજેશજીને પૂછી શકો છો. અને સાથે સાથે આપ જે પણ બીમારી કે જે પણ તકલીફ અંગે આપ જણાવી રહ્યા છો એ આપને કેટલા સમયથી છે, આપની ઉંમર કેટલી છે, તદુપરાંત એ બીમારી અને રોગના લક્ષણો શું છે, આપે કોઈ રિપોર્ટ્સ કરાવ્યા છે કે નહીં, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી આપને બીમારી છે કે નહીં, જો એ બધા પ્રશ્નો આપ આપશો તો ચોક્કસથી આપને વૈદ્ય રાજેશજી ફોન ઉપર જ ખોરાકમાં શું પરેજી રાખવી અને ઔષધો કયા કયા લેવા એનું નામ આપશે અને એનું માર્ગદર્શન આપશે. અને સાથે જ આ કાર્યક્રમ દરમિયાન નિસર્ગ આયુર્વેદમનું જે સરનામું છે સતત આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, તો એ સરનામા ઉપર આપ વ્યક્તિગત તપાસ માટે પણ જઈ શકો છો. અને સાથે સાથે જે ફોન નંબર આપવામાં આવ્યો છે એ ફોન નંબર ઉપરથી આપ કુરિયર દ્વારા ઔષધો પણ મંગાવી શકો છો. વૈદ્ય રાજેશજી, આપણે જાણીએ છીએ કે અત્યારે સિઝન બદલાવાના કારણે ઘણા બધા વાયરલ ઇન્ફેક્શનના, શરદી ખાંસીના કેસ અત્યારે જોવા મળી રહ્યા છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે અને ખરેખર આયુર્વેદની દ્રષ્ટિએ જો આ બધું સિઝન ચેન્જ થવાના કારણે આ બધી બીમારીઓ કે રોગ થાય જ નહીં, એના માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું એના માટે કોઈ ખોરાકમાં પરેજી કે કોઈ ઔષધ લેવું જરૂરી હોય છે? સારી વાત છે. ઋતુ પરિવર્તન છે, અત્યારે વરસા ઋતુ ચાલી રહી છે, વરસાદની સિઝન, એમાં વાયરસને ગ્રોથ થવાનો જે એને અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ એ ઠંડા વાતાવરણમાં વધારે હોય છે, એટલે ચોમાસાનો અને શિયાળાનો જે સમયગાળો હોય એમાં સૌથી વધારે એ વાયરસનો ગ્રોથ થવાની શક્યતા હોય, એટલે આપણે શક્ય બને ત્યાં સુધી કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. સામાન્ય સામાન્ય બાબતો છે તો પણ બચી શકાય. ગરમ પાણી પીવું છે શક્ય બને, અને અસ્થમાના દર્દી હોય, એલર્જીના દર્દી હોય, જેને છીંકો આવતી હોય અને એકદમ એલર્જીની છીંકો હોય તો એવા લોકો છે સૂંઠ નાખી અને થોડું ઉકાળેલું થોડું અથવા તજ પણ અંદર થોડીક નાખી શકાય છે, સૂંઠ ગરમ પડતી હોય તો એ પણ નાખીને ઉકાળેલું ગરમ પાણી આખો દિવસ જો પીવે ને તો એ બધા રોગોથી એને પ્રિવેન્શન બહુ જ સારું 70-80% સુધીનું મળી શકે છે. તેવી રીતે બે વખત સ્નાન કરવું જોઈએ, ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ, અને જો કપડાં ભીના થયા હોય, વરસાદમાં પલળેલા હોય તો તરત જ એ કપડાંને બદલી નાખવા જોઈએ અને શરીરનું કોરું કરવું જોઈએ કે જેથી ફંગસનો ગ્રોથ પણ થવાની શક્યતાઓ ન રહે. ઓકે, એટલે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ચોક્કસથી આપણા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકતા હોઈએ છીએ. આપ જાણીએ છીએ વૈદ્ય રાજેશજી કે આપ જ્યારે પણ કોઈ રોગ અને બીમારી, જેમ એલોપેથીમાં અલગ અલગ મેડિસિન્સ, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન એનાથી સારવાર કરવામાં આવે છે, તેમ આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ પણ આપવામાં આવે છે, જે કહેવાય એ ઔષધિઓ અલગ અલગ વનસ્પતિ જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે, તો એ ઔષધિઓની ગુણવત્તા અંગે આપણે વાત કરીએ. પણ એક કોલર છે, હેલો. હેલો, લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ સેન્ટર્સમાં, ક્લિનિક હોય કે પછી મેડિકલની દુકાન હોય કે ક્યાં પણ, એવું કહેવામાં આવે છે કે આયુર્વેદિક દવાઓ અહીંયા મળશે, પણ સારી ઔષધિઓને, ઔષધોની ગુણવત્તા આપણે કેવી રીતે ચકાસી શકીએ એના માટે આપ શું કહેશો?
હા, બહુ મહત્વનો પ્રશ્ન છે અત્યારે, કેમ કે આયુર્વેદની ડિમાન્ડ ખૂબ વધી રહી છે, ખૂબ વધી રહી છે, અને સામે જે પ્રમાણે ઔષધિઓ વનસ્પતિઓનું જે ઉપલબ્ધતા હોવી જોઈએ એ ઘણો ઘટાડો થઈ રહ્યો છે. એટલે એમાં ઘણી બધી વખત પર્યાવરણ ખાતું પણ આની બાબતમાં હમણાંથી થોડું સજાગ બન્યું છે, કેમ કે ડિમાન્ડ વધી છે અને સપ્લાય એ પ્રમાણે છે નહીં. કે ધારો કે એક ઉદાહરણ આપું તો અતિવિષ છે, તો અતિવિષની જે છે ફક્ત નેપાળ અને હિમાલયના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે, તો એની ડિમાન્ડ એટલી બધી છે બાળકોના રોગોમાં અને કેટલાક અલ્સેરેટી કોલાઇટિસ ને વગેરે રોગોમાં વપરાતું હોય, તો એ ડિમાન્ડ છે જ નહીં, એનું પ્રોડક્શન જ નથી. એ આપણે રોકવા માંગીશ, કારણ કે એક કોલર છે. હેલો. હેલો સર, આપનું નામ જણાવશો? નિસર્ગ આયુર્વેદમાં આપનું સ્વાગત છે. નામ શીલાબેન છે. ક્યાંથી વાત કરો છો શીલાબેન આપ? શીલાબેન, કયા વિસ્તારમાંથી વાત કરો છો? શું પ્રશ્ન છે આપનો? શીલાબેન, સીધી ફોન પર વાત કરશો? કેટલા પ્રશ્નો પૂછવા ખુબ જરૂરી છે માર્ગદર્શન માટે. કેટલી છે આપની? ડાબા પગમાં છે તો ફ્રેક્ચર થયેલું છે, અને જમણા પગમાં મને બહુ દુખે છે, મને પગમાં ચાલવાની બહુ તકલીફ છે. હા, તમે બે દવાના નામ નોંધી લેશો. ઘરે ખાલી બંને ઢીંચણમાં દુખે છે, એટલા માટે એક આભાદી ગુગ્ગુલુ નામની દવા આવે છે, આભાદી ગુગ્ગુલુ, અને બીજી એક આવે છે યોગરાજ ગુગ્ગુલુ. બંનેમાંથી બે બે ગોળી છે, સવાર સાંજ લેવાની છે. અને એક મહારાષ્ટ્રનાદી ક્વાથ નામનો ભૂકો આવે છે, તો એ બે બે ચમચી ભૂકો ઉકાળી અને પીવાનો છે. તો એ અમારા ત્યાંથી પણ તમે ફોન કરીને મંગાવવું હોય તો મંગાવી શકો છો. અને લગભગ બે કે ત્રણ મહિના સુધી આ સારવાર કરી અને પછીથી ફરીથી આપ ફોન કરશો અથવા તો વ્યક્તિગત પણ સંપર્ક કરી શકો છો, તો આ ઔષધોમાં થોડો ફેરફાર થશે અને આ રોગમાંથી તમે કાયમ માટે બચી શકો છો. ઓકે, એટલે ખાસ આ ઔષધો આપ ફોન કરીને કુરિયર દ્વારા મંગાવી શકો છો, અને જો આપ આ ઔષધો પત્યા બાદ વ્યક્તિગત તપાસ માટે પણ જઈ શકો છો જો વધારે આપને તકલીફ હોય, કારણ કે કેટલાક રિપોર્ટ્સ જોઈને ત્યારબાદ પણ આપને કેટલાક ઔષધો સજેસ્ટ કરવામાં આવી શકે છે. દર્શક મિત્રો, આપને પણ આવો કોઈ પ્રશ્ન કે તકલીફ હોય તો આપ પૂછી શકો છો. અન્ય એક કોલર છે. હેલો. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? મોસીનભાઈ બોલું. થી વાત કરો છો મોસીનભાઈ આપ? જૂનાગઢથી. ને પ્રશ્ન શું છે આપનો? આપણે વાળનો પ્રશ્ન, વાળ ખરે છે માથાના. ઉંમર કેટલી છે આપની? ઉંમર 22 વર્ષ. થી આ તકલીફ છે આપને? હે? કેટલા સમયથી તકલીફ છે કે વાળ ખરી રહ્યા છે? એકાદ વર્ષ પહેલા જ્યારથી આ તકલીફ થઈ ત્યારે તમને કોઈ બીમારી હતી? તાવ, ટાઇફોઇડ, મેલેરિયા, કમળો કે એવું કઈ થયેલું એકાદ વર્ષ પહેલા અંદાજે? ઓકે, એટલે કેટલીક દવાઓની સાઈડ ઇફેક્ટ રૂપે પણ થતું હોય, રોગને કારણે પણ થઈ શકતું હોય. તમે બે દવાના નામ નોંધી લેશો. એક ધાત્રી લોહ નામની દવા છે અને બીજું છે આમલકી રસાયણ. બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ લેવાની છે. અને પછી એક નિસર્ગ હેર ઓઇલ નામનું છે અને નિસર્ગ એલોવેરા શેમ્પુ છે. તમારા માથામાં નાખવા માટે નિસર્ગ હેર ઓઇલનો ઉપયોગ કરશો. એ કદાચ ઉપલબ્ધ ન થાય અને અમારા ત્યાંથી મંગાવી શકો, ન હોય તો નીલી ભૃંગાદી નામનું તેલ પણ તમને મળી શકે છે. અને એલોવેરા શેમ્પુ છે, નિસર્ગ એલોવેરા શેમ્પુ, એ તમે રેગ્યુલર વાળ ધોવા માટે વાપરશો અને 2-3 મહિનાનો કોર્સ કરશો, તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. જે આ સાથે જ નેક્સ્ટ કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો? મારું નામ સંદીપ પટેલ છે. વાત કરો છો સંદીપભાઈ આપ? સંદીપભાઈ, ટીવીનો અવાજ પ્લીઝ મ્યુટ કરી દેશો. ક્યાંથી વાત કરો છો? પ્રશ્ન શું છે? હા, હું તલોદ તાલુકાનો રહેવાસી છું બેન. સવાલ શું છે આપનો? હા તો મેડમ, મારે મેદ વધારે છે, ચરબી વધારે છે, શરીર
જી સંદીપભાઈ, ઉંમર કેટલી છે અને કેટલું વજન છે આપને? વજન મારી ઉંમર છે અત્યારે 29 વર્ષ. અને વજન કેટલું છે? અને વજન છે 100 કિલો. વજન છે, ઓકે. એટલે વજન ઘટાડવા માટે શું કરવું એ પૂછી રહ્યા છે સંદીપભાઈ. શું કહેશો વૈદ્ય રાજેશજી આપ? થાઇરોઇડ કેવું નિદાન થયેલું છે, કઈ કોઈ તપાસ કરાવી છે બીજી? સંદીપભાઈ શું છે, થાઇરોઇડ કે એવા કોઈ બીજી તપાસ કરાવેલી છે તમે? આના માટે કોઈને અભિપ્રાય લીધો છે? થાઇરોઇડ કેવું મારે? નોર્મલ છે, થાઇરોઇડ નોર્મલ છે. વૈદ્ય રાજેશજી આપને પૂછી રહ્યા છે. નોર્મલ છે, નોર્મલ છે. ઘણા સમયથી આટલું વજન છે કે ટૂંકા સમયગાળામાં વધ્યું છે? પહેલેથી જ છે, એટલે લગભગ 8 ધોરણથી મારું વજન વધવાનું ચાલુ થયું હતું. હવે તમે બે દવાના નામ નોંધી લેશો અને એક ઉકાળો આપું છું. ત્રણ વસ્તુ તમારે લેવાની છે. મેદોહર વિડંગાદી લોહ અને બીજું છે નવાક ગુગુલુ. મેદોહર વિડંગાદી લોહ અને નવાક ગુગુલુ નામની બે ગોળી છે, બંનેમાંથી બે બે એકદમ ગરમ પાણી સાથે ગળી જવાની છે અને એની ઉપર વરુણાદી ક્વાથ નામનો એક ભૂકો આવે છે, ઉકાળી અને જેમ ચાની પત્તી નાખીને ઉકાળીને પીતા હોઈએ છીએ એવી રીતે ઉકાળી અને ગાળીને પીવાનો છે. અને પછી 1.5 કલાક સુધી કશું ખાવા પીવાનું નથી. સવારે વહેલું નરણા કોઠે લેજો એટલે એ ધીમે ધીમે તમારી ચરબીને કાપતું જશે પેટના ભાગે ને બધે. અને સવાર સાંજ 2 વખત દવાઓ લેવાની છે, ચરબીવાળા પદાર્થો બધા છોડી દેશો. જેને સંદીપભાઈ આપણે આ ઔષધિઓ જે મંગાવવાની રહેશે એ આ કાર્યક્રમ દરમિયાન નિસર્ગ આયુર્વેદમનું સરનામું આવી રહ્યું છે, એ સરનામા પર ફોન નંબર પણ છે, ફોન નંબર ઉપર ફોન કરીને આપે મંગાવવાનું રહેશે. નેક્સ્ટ કોલર છે. હલો, હલો, હલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો? હા, હું મારું નામ દીપક કુમાર પ્રજાપતિ. ભાઈ ક્યાંથી વાત કરો છો? હું આણંદ જિલ્લાના ખંભાત ગામથી વાત કરું છું. સવાલ શું છે આપનો? મારો સવાલ એક છે, મારી ઉંમર છે 46. 48 એજ આપની છે. જણાવશો શું તકલીફ છે આપને? હેલો, 48 વર્ષની આપની ઉંમર છે પણ તકલીફ શું છે? 46 છે પણ તકલીફ શું છે, શું સમસ્યા છે? ઘૂંટણમાં પગલા બંને. અને વજન કેટલું છે આપનું? વજન છે મારું 76. અને કેટલા સમયથી દુખાવો થઈ રહ્યો છે? બસ સ્ટાર્ટિંગ છે એટલે 6 મહિનાની આસપાસથી જરા નોર્મલ દુખે છે. કોઈ એક્સિડન્ટ કે કોઈ એવું ફ્રેક્ચર વગેરે કઈ થયું હતું આપને પહેલા? કશું જ નહીં, અચાનક દુખવાનું સ્ટાર્ટ થયું હતું. જી બરાબર. બીજા કોઈ સાંધામાં દુખાવો નથી ને આપને? હા, સાંધા દુખે છે ઘૂંટણ સિવાય? ના, કોઈ ચીજ નહીં. દવાના નામ નોંધી લેશો બે. એક ધન્વંતર કેપ્સ્યુલ આવે છે, 100 વખત સિદ્ધ કરેલું ઓઇલ હોય, એ જે અંદરથી ગાદી ઘસાઈ ગઈ હશે તો એ ફરીથી નવજીવન પામી શકે છે. અને એક મહાયોગરાજ ગુગળ આવે છે, તો મહાયોગરાજ ગુગળ જે છે એ 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને ધન્વંતર કેપ્સ્યુલ છે, 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને એ જ ધન્વંતરનું તેલ આવે છે એનો ઢીંચણ ઉપર માલિશ કરી અને શેક કરવાનો છે. તો આ 2 વસ્તુ છે એ નિયમિત તમે કર્યા કરો, લગભગ 4-6 મહિના સુધી લેવું જોઈએ. મેં મારા 21 વર્ષના વ્યવસાયિક કારકિર્દીમાં લગભગ 1000થી વધારે પેશન્ટના ઢીંચણના ઓપરેશન અટકાવેલા છે. જી, એટલે ઓપરેશનથી બચવું હોય તો અત્યારથી જ આપ ઔષધિ મંગાવીને અને તેલનો પ્રયોગ કરી શકો, જેના કારણે આપને હજી 6 મહિનાથી દુખાવો થઈ રહ્યો છે થોડો થોડો, તો એને એ જે આપણે તકલીફ થઈ રહી છે એમાંથી આપણે મુક્તિ મળી જાય. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપ પણ ફોન કરી શકો છો. આપને પણ આવી કોઈ તકલીફ હોય, દુખાવો રહેતો હોય, જૂની શરદી હોય, વારંવાર કદાચ ખાંસી કે ઉધરસ થઈ જતી હોય તો પણ આપ ફોન કરી શકો છો. નેક્સ્ટ કોલર છે. હેલો, જાડેજા પૂનમભા બોલું છું રાજકોટથી. ગત છે આપનું, પૂનમભા જણાવશું પ્રશ્ન શું છે? છે ને, મારું વજન છે ને 34 કિલો છે અને મારી ઉંમર છે ને 34 વર્ષની છે અને મારો વજન 75 કિલો છે, તો મને આખું શરીર બહુ દુખ્યા રાખે છે. તમારે વેટ ઓછો કરવો હોય તો શું કરું? ઓકે, શરીર દુખ્યા રાખે છે, કેટલા સમયથી આપને આ તકલીફ થઈ રહી છે? સુસ્તી બહુ રહે છે શરીરમાં, સુસ્તી બહુ હોય. ઓકે, કેટલા સમયથી તકલીફ થઈ રહી છે? પણ મને લગભગ 2-3 વર્ષથી આ તકલીફ છે અને મને છે ને ગર્ભાશયની કોથળીમાં 2 ગાંઠ પણ છે, એના હિસાબે થતું હોય?
તમને ઝીણો તાવ કે એવું રહે છે? હેલો, ઝીણો તાવ રહે છે આપને પૂનમબા? હા બોલો. ઝીણો તાવ રહ્યા કરે છે એવું લાગે છે કે શરીર ગરમ છે, તાવ આવી રહ્યો છે કે માત્ર સુસ્તી થઈ રહી છે ને ખાસ દુખાવો થઈ રહ્યો છે આખા શરીરમાં? ચોકસાઈભર્યું જજમેન્ટ આપી શકું તમને, પણ ત્યાં સુધી તમારી સુસ્તી, આ વજન વધારે, આ બધી તકલીફ છે, એના માટે દવાના નામ નોંધી લેશો. એક આરોગ્યવર્ધિની રસ નામની ગોળી આવે છે, અને બીજો હમણાં જે આપણે વાત થઈ હતી એ પ્રમાણે વરુણાદિ ક્વાસ નામની દવા આવે છે, અને આમ પાચન વટી, એમાંથી આરોગ્યવર્ધિની રસ અને આમ પાચન વટી જે છે એ બંને બે બે સવાર સાંજ નરણા કોઠે લેવાની છે, અને બે કલાક સુધી કશું ખાવાનું નથી, ને એની ઉપર વરુણાદિ ક્વાસ નામનો ભૂકો છે એ પીવાનો છે. ઓકે, એટલે આ ઔષધો આપ નિસર્ગ આયુર્વેદમાંથી મંગાવી શકો છો. ઔષધોની જ્યારે વાત કરી ત્યારે કયું ઔષધ સારું છે, કોના માર્ગદર્શન હેઠળ લેવું, એના અંગે આપ વૈદ્ય રાજેશ શું કહેશો ટૂંકમાં? હા, બહુ મહત્ત્વની વસ્તુ છે, ગુણવત્તા અને યોગ્ય આયોજન એના વગર હોય તો એ કશું બધું જ કાર્ય ગમે તે હોવા છતાં સફળ થઈ શકતું નથી. હમણાં એક મેં પેશન્ટને સલાહ આપી કે મહાયોગરાજ ગુગળ છે, તો હું આપને જણાવું કે સારંગધર સંહિતાનો પાઠ છે, તો એમાં 1 કિલોગ્રામ મહાયોગરાજ ગુગળમાં 58 ગ્રામ ચાંદીની ભસ્મ આવે છે, અને બીજા પણ ઘણા બધા અમુક એવા મોંઘા દ્રવ્યો પણ છે. તો અત્યારે હાલ ઘણી બધી વખત જોઈએ છે કે કેટલાક જગ્યાએથી એવું હોય તો ચાંદીની ભસ્મ જે છે એનો ભાવ આટલો વધેલો હોવાના કારણે, તો અમારા નિસર્ગમાં અમે જ્યારે બનાવીએ છીએ, હું વૈદ્ય છું, મારે દરરોજ 50-80-100 પેશન્ટોને જવાબ આપવાનો હોય, તો ગુણવત્તાને અમે એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે કે મારે દરરોજ જવાબ આપવાના છે, એટલા માટે એ અમારું મહાયોગરાજ ગુગળ છે, તો 58 ગ્રામ ચાંદીની ભસ્મો અમે અંદર નાખીએ છીએ. જે એટલે ગુણવત્તાનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી, જેના કારણે તમને કોઈ આડઅસર ન થાય અને સાથે સાથે આપણે રોગ અને બીમારીમાંથી મુક્તિ મળી રહે. નેક્સ્ટ કોલર છે, હેલો. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. સાથે જો વાત કરીએ કે આપે જે વાત કરી કે કેટલીક જે ઔષધિઓમાં વાપરવામાં આવતી વનસ્પતિ છે એની એક તરફ માંગ વધી ગઈ છે, કારણ કે લોકો માત્ર ભારતમાં નહીં હવે વિદેશોમાં પણ આયુર્વેદ પર એટલો વિશ્વાસ કરતા થયા છે. માંગ વધવાના કારણે સપ્લાય ઓછો થાય છે, જેના કારણે વનસ્પતિઓ ખૂટી પડતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, એના અંગે આપ શું કહેવા માંગશો? હા, એવું બહુ જ બની રહ્યું છે. અત્યારે એક વાવડિંગ નાના બાળકોને હોય તો એ રીતે થતું, તો વાવડિંગ નાખેલું દૂધ પીવડાતા હતા કે જેથી કરમિયા થવાની શક્યતાઓ ન રહે, તો એ હમણાં સુધી હજી 200-250-300 રૂપિયાનું હતું, તો એ અત્યારે હાલ લગભગ 1 વર્ષની અંદર એનો ભાવ 1,000-1,100-1,200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કહેવાનો મતલબ એ છે, અતિવિષ છે, અત્યારે 8,000 રૂપિયા કિલોનો ભાવ થઈ ગયો છે, એટલે એનો ડિમાન્ડ એટલી વધી છે કે કોઈ પણ ફાર્મસી માટે એ બનાવી અને એને યોગ્ય ઔષધને સિલેક્ટ કરીને બનાવવું એ બહુ જ અઘરું થઈ રહ્યું છે. સામે ઉત્પાદન એટલું થતું નથી અને કેટલીક જાણકારી પણ નથી, તો હું માનું છું સરકાર પણ જો એમાં સક્રિય થઈ શકે, પર્યાવરણ ખાતું વગેરે, અને ખેડૂતો જો આની ઉપર ફોકસ કરે તો બહુ મોટા પાયે આવક પણ થઈ શકે ને એવું બની શકે. એક ગુણવત્તાની બાબતમાં કેટલાક રસ રસાયણો અમારા આયુર્વેદમાં આવતા હોય છે. કોલર હોય તો મને કહેશો? અત્યારે કોલર નથી. હા, તો રસ રસાયણ છે ને જેના આવતું હોય તો એમાં પારદ અને ગંધકમાંથી ઔષધિઓ બનતી હોય છે. હું એક તમને કહું કે ખાસ પારદ અને ગંધકને શુદ્ધિકરણ કરી અને રૂમ ટેમ્પરેચર પર જો મિક્સ કરવામાં આવે તો કજ્જલી નામનું એક ઔષધ હોય, અને જે સુદશેખર રસ, આરોગ્યવર્ધિની રસ, ત્રિભુવન કીર્તિ રસ, આવે જે રસ આવતો હોય શબ્દ, એમાં એ મૂળ દ્રવ્ય તરીકે વપરાતું હોય, કજ્જલી કહેવાય. એ 40 ડિગ્રી રૂમ ટેમ્પરેચર હોય એને પારદને ગંધકને મિશ્ર કરવામાં આવે તો કાળા કલરનું એ દ્રવ્ય બને છે, અને જો 600-1,000 ડિગ્રીની વચ્ચે એ કુપીપક્વ રસાયણ નામની એક વિધિથી કરવામાં આવે. વિચાર કરો કે 3,000 વર્ષ પહેલાં 1,000 ડિગ્રી ટેમ્પરેચરને પહેલાં તો ઉત્પન્ન કરવું અને મેન્ટેન કરવું, ને એ સમયે આ મિશ્રણ કરવાથી આવું ઔષધ તૈયાર થાય છે. આપણી કેવી આવા આપણા ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોની એ કેવી દિવ્ય એમની દ્રષ્ટિ હશે ને આ સંશોધન એમને કર્યું હશે. તો એમાંથી રસ સિંદૂર નામનું એ જ પારદ ગંધક છે, એ જ પ્રમાણ છે, 40 ડિગ્રીને બદલે 800-1,000 ડિગ્રી સુધી મિશ્રણ જો કરવામાં આવે અને એનું યોગ્ય આયોજન છે, બહુ જ અનુભવ દ્વારા એ થતું હોય છે, તો એ રસ સિંદૂર બને છે, અને એમાંથી ફેફસાના મૃત્યુ પામેલા કોષો પણ પુનર્જીવન પામે છે. ઓકે, અને એવા પણ કેટલાક એવા છે શરીરના કોષો કે જ્યાં અંગ નિષ્ક્રિય થયું હોય તો પુનર્જીવન પણ પામી શકે એવું આયુર્વેદના ગ્રંથોમાં ઉલ્લેખ લખેલો છે. એટલે કે યોગ્ય આયોજન થકી જો આયુર્વેદ જે ઔષધોની તૈયારી કરવામાં આવે, ઔષધો બનાવવામાં આવ્યા હોય, યોગ્ય વનસ્પતિનો ઉપયોગ કરવામાં હોય, તો જ આપના રોગ અને બીમારીમાં એ અસરકારક રહી શકે છે. એટલે કે વૈદ્ય પાસેથી જે યોગ્ય વૈદ્ય હોય અને સારા માર્ગદર્શન હોય
એને સારી એક કહેવાય ને સ્ટેટસ ધરાવતા હોય, જો એમના પાસેથી જ આપ રોગ અને બીમારીનું નિવારણ કરાવશો તો ચોક્કસથી સારું રહેશે. નેક્સ્ટ કોલર છે. હલો. હલો, નમસ્કાર. આપનું નામ જણાવશો. રજતભાઈ. રજતભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? જામનગરથી. અને પ્રશ્ન શું છે આપનો? શ્વાસની તકલીફ છે. મેડમ, શ્વાસની તકલીફ છે? હા. ઉંમર કેટલી છે રજતભાઈ? હા. અવાજ મ્યુટ કરી દેશો. ઉંમર કેટલી છે? કેટલા સમયથી આપ તકલીફ છે, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આપને? 10 વર્ષથી તકલીફ છે. 10 વર્ષથી? કોઈ રિપોર્ટ્સ કે કંઈ કરાવ્યા છે હજી સુધી આપે? અત્યારે રેગ્યુલર દવા ચાલુ છે. ઉંમર કેટલી છે આપની? શ્વાસ લેવામાં તકલીફ પડે? હા, ચાલુ વધુ રનિંગ કે કંઈ કરીએ તો શ્વાસમાં તકલીફ થાય છે. અને પંપ લેવો પડે છે? હા, પંપ લેવો પડે છે. દિવસમાં ઉપયોગ કરવો પડે છે? સોરી, કેટલી વખત દિવસમાં પંપનો ઉપયોગ કરવો પડે છે? શ્વાસ હોવાની શક્યતાઓ છે. શ્વાસ રોગના આયુર્વેદમાં 5 પ્રકાર છે, એમાંથી તમક શ્વાસ તમને હોઈ શકે છે. એક પણ રિપોર્ટ કે કોઈ ખર્ચ કર્યા વગર આયુર્વેદનું આપણું લક્ષણ શાસ્ત્ર પાવરફુલ છે, તો હું નિદાન કરીને અત્યારે કહી શકું છું પ્રાથમિક રીતે. તો એમાં તમે બે દવાના નામ નોંધશો. એક શ્વાસ કુઠાર રસ નામની ગોળી આવે છે અને બીજું ચંદ્રામૃત રસ નામની ગોળી આવે છે. બંનેમાંથી બે બે ગોળી છે એ ભૂકો કરી અને જમ્યા પછી લેવાની છે. અને કનકાસવ નામનું એક પીવાનું પ્રવાહી છે, એ બપોરે જમ્યા પછી, રાત્રે જમ્યા પછી 3-3 ચમચી એટલું જ પાણી નાખી અને પી લેવાનું છે. ગળપણ અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓનો ત્યાગ કરશો. જેને એની સાથે શું એમને જે પહેલાની દવા અને પંપ ચાલુ છે ચાલુ જ રાખવાનું? હા, અત્યારે હાલ પ્રારંભિક રીતે તમારે ચાલુ રાખવું જોઈએ. 2 મહિના પછી ધીમે ધીમે એનો ડોઝ ઘટાડી શકાય છે. અને આવા રોગોમાં સામાન્ય રીતે એવું હોય કે સતત તમે અમારો સંપર્ક રહેતા હોય, આના નિર્માણ ન્યૂઝના માધ્યમથી અથવા તો વ્યક્તિગત સંપર્ક કરીને પણ કરી શકો છો, તો એ ડોઝ ધીમે ધીમે એને ઓછો કરવાનો હોય છે. તો આ એમાંથી પણ તમે કાયમ માટે મુક્ત થઈ શકો છો. અને અસ્થમામાંથી લગભગ, અમારી દૃષ્ટિએ મારું પોતાનું મંતવ્ય એવું છે કે 100 માંથી 40-45% દર્દીઓ છે એ કાયમ માટે રોગ મુક્ત થઈ શકતા હોય છે. જી, નેક્સ્ટ કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, ખાસ નિસર્ગ આયુર્વેદમનું જે સરનામું છે, સતત આ કાર્યક્રમ દરમિયાન આપણી જે જોઈ રહ્યા છો, તો જો આપ અમદાવાદની આસપાસ રહેતા હો, અમદાવાદના રહેવાસી હો, તો વ્યક્તિગત તપાસ માટે પણ આપ જઈ શકો છો. અને ગંભીરથી ગંભીર જે બીમારી કે રોગ કે તકલીફ હોય જેમાં વ્યક્તિગત તપાસની રિપોર્ટ્સની જરૂર પડતી જ હોય છે, તો આપ તેની મુલાકાત લઈ શકો છો. સાથે જ ફોન નંબર ઉપર પણ આપવામાં આવ્યો છે, ફોન નંબર ઉપર આપ ફોન કરીને જે ઔષધિઓ આપને વૈદ્ય રાજેશજી દ્વારા સજેસ્ટ કરવામાં આવી છે તે ઔષધિઓ આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો. અને સાથે દર ગુરુવારે આપ 3:30-4 કલાક દરમિયાન આ કાર્યક્રમમાં તો આપ ફોન કરી શકો છો, જે પણ આપને રોગ કે બીમારી હોય. વૈદ્ય રાજેશજી, આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ કોલર છે. હેલો. જી પ્લીઝ ટીવીનો અવાજ મ્યુટ કરી દેશો. હેલો. સાંભળશો બેન, હવે સીધી અહીંયા ફોન પર વાત કરશો. સમસ્યા શું છે આપની? હેલો. હા, મારે છે ને ડાયાબિટીસ છે અને છે, પણ મારા હાથ પગ બહુ દુખે છે. ઓકે, ઉંમર કેટલી છે આપની? લાભુબેન, ટીવીમાં અવાજ સાંભળવા રહેશો તો આપને યોગ્ય માર્ગદર્શન નહીં મળી રહે, ઘણો સમય વ્યર્થ થશે. ઉંમર જણાવશો, ડાયાબિટીસ કેટલો રહે છે જમ્યા પહેલા અને જમ્યા પછી એ જણાવશો, ઇન્સ્યુલિન કે દવા આપ લઈ રહ્યા છો કે નહીં એ પણ જણાવશો. બોલો બોલો, કેટલી ઉંમર છે આપની, કેટલા સમયથી ડાયાબિટીસ છે?
હેલો, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રો, આપ આવી રીતે ફોનમાં ફોન ચાલુ રાખશો, ટીવી પણ ચાલુ રાખશો તો અવાજ બરાબર નહીં આવે. અને કહેવાય ને કે વૈદ્ય રાજેશજી આપને ફોન ઉપર માર્ગદર્શન આપના સવાલોના આધારે અને જે રોગ આપને છે એના લક્ષણોના આધારે જ આપી રહ્યા છે, જેના કારણે પૂરેપૂરી માહિતી અમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. તો બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, પગમાં દુખાવો કે બીજી કોઈ પણ તકલીફ માટે આપ જ્યારે પણ ફોન કરો છો ત્યારે ઉંમર છે, આપનું વજન કેટલું છે, ડાયાબિટીસ કે બીપી જેવી તકલીફ છે કે નહીં, લક્ષણો શું છે જણાવશો તો વધુ સારું માર્ગદર્શન મળી રહેશે. અને સાથે આપ નિસર્ગ આયુર્વેદમની મુલાકાત તો લઈ શકો છો. જી વૈદ્યરાજજી, શું કહેવા માંગશો? જે એમનો હતો જવાબ, થોડોક પ્રશ્ન એમનો અધૂરો રહ્યો, પણ છતાંય હું કહી શકું. પ્રમેહ જો સાંભળતા હો, ટીવી તમારું ચાલુ હોય તો પ્રમેહ ગજ કેસરી રસ અને ચંદ્રપ્રભાવટી નામની બે ગોળી છે, બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ લેશો અને હળદરવાળા દૂધ સાથે લેશો તો વધારે અસર થશે, ગળપણનો ત્યાગ કરશો. જી, અમે આશા રાખીએ કે આપે જે પણ પ્રશ્નો જણાવ્યા છે વૈદ્ય રાજેશજી તરફ આપને યોગ્ય માર્ગદર્શન મળી ગયું હશે. વૈદ્ય રાજેશજી, ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં ભાગ લેવા બદલ, દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. તો અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું નિસર્ગ આયુર્વેદમાં. ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર. ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.